પંકજ જીરબરાક, ધોરાજીનો ખેડૂત છું. આજનો આ ધોરાજી અને ફરેણી ગામની સીમમાં વ્યાપક 2.5 ઇંચ જેવો કમોસમી વરસાદ થયો છે, જેના કારણે કપાસ, તુવેર, ખેડૂતોએ કાઢેલી મગફળી તેમજ રવિ સિઝનના પાકમાં દાખલા તરીકે લસણ ઊભું છે, ઘઉં ઊભા છે, ધાણા, બધામાં પાણી ભરાવાથી વ્યાપક નુકસાન થયું છે. સરકારે 700 કરોડના પેકેજની જે જાહેરાત કરી છે એ ખરેખર અપૂરતી છે અને પાસેરામાં પૂણી જેવી છે. ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું છે, વીમો ઉતાર્યો છે, 140-45% જેવો વરસાદ થયો છે, તેમાં કોઈ સર્વે કરવાની જરૂર જ નથી, આપોઆપ લીલો દુષ્કાળ જે સાબિત થાય છે. છતાંય સરકાર સર્વેની વાતો કરે છે, જાહેરાતો ખોટી કરે છે અને દિવસો કાપે છે. ખરેખર આ પરિસ્થિતિની અંદર ખેડૂતોને સહાય કરવી જોઈએ, જે તાત્કાલિક અસરથી તે કરવાને બદલે ગુલબાંગો ફેંકે છે. ગુલબાંગ ફેંકવાની બંધ કરે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરેલી હતી કે પાક ડૂબી જાય ત્યારે તે વીમાને પાત્ર જ છે એમ, અને સરકારે માની લો કે 140% વરસાદ હોય તો લીલો દુષ્કાળ ગણી અને તાત્કાલિક અસરથી એનો સર્વે નહીં, 25% જેવી જે કંઈ નિયમ મુજબ રકમ ચૂકવવાની રહે છે તે ચૂકવી આપવી જોઈએ, જેથી કરીને ખેડૂત છે એને આશ્વાસન મળે અને એની જે કંઈ ખેતીવાડી નવી કરવાની છે તેમાં તેની સહાય થાય એમ.